તો જ્યારે 10મું શરૂ થયું તો મારો એક ગોલ ક્લિયર હતો કે 10મામાં સારા પર્સન્ટેજ એટલે A1 ગ્રેડમાં આવું છે. રોજ કેટલા કલાક વાંચતા હતા? કોઈ એવી મોમેન્ટ કે જે તને યાદ હોય વિદ્યાકુલની ને સ્ટુડન્ટ સાથે શેર કરવા માંગતી હોય? આગળ શું ભવિષ્યમાં આવે કરવાનો વિચાર છે? શું ફીલિંગ છે ગુજરાતમાં ત્રીજા સ્થાને છો તો? દીકરા, એવો કોઈ મોમેન્ટ કે જ્યારે તને લો ફીલ થયો હોય કે હવે મારાથી નહીં? છેલ્લે મેં એને કીધું 3-4 લાઈન તારે વધી હોય ને તો તારે એને યાથી નવો સવાલ નહીં શરૂ કરે, નવા પાનથી નવો કરે. માન કે કોઈ છોકરો તને પૂછવા આવે કે મારે વિદ્યાકુલમાં જોડાવવું જોઈએ કે ન જોડાવવું જોઈએ, તો તારા મતે શું જવાબ હશે? તમે નહીં માનો, એને મેથ્સમાં તો એટલા 1500 દાખલા તો એને પ્રેક્ટિસ જ કરે ને. સ્કૂલમાં તો સ્કૂલવાળા પ્રિન્સિપાલ જે છે ને પ્રકાશ સર, એ પણ એટલા શોક થઈ ગયા. કેવી રીતે આઈએમપી કેવી રીતે પૂછાય? ડંકાની ચોટ ઉપર. રિઝલ્ટ કેવી રીતે આવે? ડંકાની ચોટ ઉપર. જ્યાં જે રસ્તો પકડ્યો છે ને મહેનતનો, છેક સુધી જાળવી રાખજો, એ ક્યારેય અટકતી નહીં. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું. અમે જેટલું બને એટલું ઘરે ઘરે જઈને ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષામાં સારામાં સારું રિઝલ્ટ મેળવેલા વિદ્યાર્થીઓને મળી રહ્યા છે અને એમાં થયેલી વાતચીત તમારા સુધી પહોંચાડી રહ્યા છે, માત્રને માત્ર એ હેતુથી કે તમારા સુધી મહેનત પહોંચે, મહેનતની પ્રેરણા તમારા સુધી પહોંચે અને તમે પણ એ વિદ્યાર્થી મિત્રો જેટલી જ મહેનત કરીને એના કરતાં પણ વધારે સારું રિઝલ્ટ લાવી શકો. એમણે કરેલી ભૂલોનું પુનરાવર્તન તમે ન કરો અને સારું ધ્યાન રાખી શકો. બોર્ડની પરીક્ષામાં કયા વિષયમાં કેટલી મહેનત કરવી, કયા વિષયમાં કઈ સ્ટ્રેટેજી બનાવી શકાય, કઈ પરિસ્થિતિમાં કેવી મહેનત કરી શકાય, આ અંગેના પ્રશ્નોનું સોલ્યુશન અમે આ ઇન્ટરવ્યૂના માધ્યમથી લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આ શ્રેણીની અંદર એક વધારે એક તેજસ્વી વિદ્યાર્થી સાથે, એક મહેનતુ વિદ્યાર્થી સાથે, એમ કહી શકાય કે બોર્ડના ટોપર વિદ્યાર્થી સાથે આજે આપણે ઇન્ટરવ્યૂ લેવાના છીએ. ખાસ આ બેનની એક બહુ સરસ વિશેષ બાબત છે એમની મહેનત માટેની, તો ખાસ એ જાણવા માટે ઇન્ટરવ્યૂ છેક સુધી જોજો. અમે શેર કરવાના છે. સૌથી પહેલાં બેનને પૂછીએ કે એમનું નામ શું છે, બોર્ડની પરીક્ષામાં 10મા ધોરણમાં કેટલા ટકા આવ્યા છે અને કેટલા પર્સન્ટાઇલ છે બેન? હેલો સર, તો મારું નામ પટેલ વિશ્વા છે. મારા બોર્ડ SSCમાં પર્સન્ટાઇલ 99.99 છે અને પર્સન્ટેજ 98.5% છે. એટલે પર્સન્ટાઇલ છે 99.99 છે અને પર્સન્ટેજ 98.50 છે. હવે 591 એટલે 600 માર્ક્સમાંથી 591 માર્ક્સ છે, એટલે ખાલી 9 માર્ક્સ જ બોર્ડવાળા માટે રવા દીધા, બસ આટલા કાપી લો, બાકી બધા મારા. એટલે 6 વિષયમાંથી આમ તમે ગણો એટલે 600 માર્ક્સમાંથી માત્ર 9 માર્ક્સ કપાયા છે, એટલે ઓલમોસ્ટ યસ. એટલે ઓન એન એવરેજ દરેક વિષયમાં 98.5 માર્ક્સ છે. બેટા, એક ખાસ અમને જણાવો કે કયા વિષયમાં સૌથી વધારે માર્ક્સ છે? મેથ્સ અને સંસ્કૃતમાં 100. મેથ્સ અને સંસ્કૃતમાં 100 છે, તો બાકી 99માં માર્ક્સ બધા બાકી બધામાં હશે. 99, બસ ખાલી એ જાણો 99 કરતાં ઓછા કયા વિષયમાં છે? સાયન્સમાં 99 છે, સોશિયલ સાયન્સમાં 98 અને ગુજરાતી ઇંગ્લિશમાં 97. ગુજરાતી ઇંગ્લિશમાં 97, એટલે ઓછામાં ઓછા માર્ક્સ 97 માર્ક્સ છે. ગજબ. પણ આ 98.50% છે તો આ તો હકીકતમાં મારે આપણી દ્રષ્ટિએ જોઈએ તો આમ ચમત્કાર કહેવાય કે આટલા બધા પર્સન્ટેજ તો બોર્ડમાં લાવવા એ જરાક બહુ ઇમ્પોસિબલ વાત છે. પણ આ અમે હંમેશા એવું આપણે કહીએ છીએ કે ઇમ્પોસિબલ રિઝલ્ટ લાવવા માટે ઇમ્પોસિબલ મહેનત એ કરવી પડે. તો અમને જરાક જણાવશો કે આટલી બધી મહેનત તમે કઈ રીતે, આમ કેટલું વાંચતા હતા રોજ આટલા બધા ટકા લાવવા માટે? તો જ્યારે 10મું શરૂ થયું તો મારો એક ગોલ ક્લિયર હતો કે 10મામાં સારા પર્સન્ટેજ એટલે A1 ગ્રેડમાં આવું છે, એટલે એ માટે મેં બધા જ વિષયની અલગ અલગ સ્ટ્રેટેજી બનાવી હતી. હું મેથ્સથી શરૂઆત કરું તો મેથ્સમાં અમને સાહિલ સરે પહેલાંથી જ કીધેલું કે બુક પહેલાં કરજો, એટલે મેં બુકને બોર્ડમાં ગીતા બાઇબલ અને કુરાન. હું હંમેશા કહું છે કે મેથેમેટિક્સ માટે ટેક્સ્ટ બુક છે ને ગીતા બાઇબલ અને કુરાન છે, એ પહેલાં કરો, બાકી બધું પછી ફોર્મ ફોડો. ગ્રેટ, ચલો ડન. હું ચેક કરવા માંગતો તને યાદ છે કે નહીં, બાકી બધું તો ફોર્મ ફોડું જ નથી. મેં બોર્ડના પેપર સુધી જતા મેં ખાલી બુક જ કરી છે. એનાથી તમે જે પછી એક માર્ક્સનું કરાવેલું એ પણ મેં બધું કરેલું છે અને બુક, એ બે વસ્તુથી મારા મેથ્સમાં 100 આવ્યા છે. શું વાત છે! એટલે મતલબ પાઠ્ય પુસ્તક છે એ મેઇન હથિયાર હતું આપણું, કે એમાં એને એ વ્યવસ્થિત પાકું કરો તો વાંધો નહીં આવે. રોજ કેટલા કલાક વાંચતા હતા?
દરરોજ સ્કૂલ એ 6 કલાકની હતી, એના ઉપરાંત દરરોજના 4 થી 5 કલાકનું રીડિંગ થતું હતું. ઓકે, સ્કૂલના અભ્યાસ સિવાય, હોમવર્ક સિવાય 4 થી 5 કલાકનું, એટલે આમ પહેલેથી રીડિંગ ચાલતું હતું દિવાળી પછી કે બોર્ડની એક્ઝામ વખતે શરૂ થયું? હા, મહેનત તો પહેલાથી ચાલુ. મહેનત તો પહેલેથી શરૂ હતી ભાઈ, જો મહેનત પહેલેથી શરૂ હોય ને તો 98.5% આવે. ઓહો, અલગ ટાઈમ ટેબલ હતું, આ દિવસે આટલું કરવાનું, આ સબ્જેક્ટ કરવાનો, આટલા એમાં ટોપિક કરવાના, એવું એનું અલગથી જે હું એ ટાઈમ ટેબલ બનાવતી હતી. અચ્છા, હમણાં એક વાત કરી કે SS ની અંદર કેટલા માર્ક્સ છે? 98 માર્ક્સ છે. SS જેવા વિષયમાં 98 માર્ક્સ છે, તો એ ખાલી એ પૂછવાનું છે કે આવો થિયરી વાળો સબ્જેક્ટ છે અને આટલા બધા 21 જેટલા ચેપ્ટર છે, અને હજી કંઈક સરકાર એમ કહે છે કે જે એકાદ બે આપણે પ્લસ કરવા છે, તો આવા ચેપ્ટર, આવા ચેપ્ટરોવાળા વિષયની તૈયારી તમે કઈ રીતે કરતા હતા? SS માં મને પહેલાંથી ખબર હતી કે 21 ચેપ્ટર છે, એટલે મેં એવું સમજી લીધેલું કે એમાં જો પહેલાંથી નહીં વાંચે તો છેલ્લા દિવસે લોડ પડવાનો છે, એટલે પહેલા દિવસથી જ મેં એક એક ચેપ્ટર કરી, અઠવાડિયું અઠવાડિયા મેં એક એક ચેપ્ટર કરીને અમે ડિસેમ્બર સુધી વિદ્યાકુલ સાથે મારો SS નો સિલેબસ પતી ગયેલો, એટલે છેલ્લે જે 3 મહિના બચ્યા એમાં ખાલી રિવિઝન બાકી હતું, એટલે એ રિવિઝન માટે મેં દરેક ચેપ્ટરને રિવિઝન માટે જે મેં અન્ડરલાઇન કરેલા હોય વર્ષ દરમિયાન કે મને IMP લાગ્યું તે રિવિઝન મેં કરતી રહી, તો SS માં 98 આવ્યા. અને હું SS માં એવું બી કહેવા માગું છું કે આપણે થોડી ક્રિએટિવિટીથી આન્સર લખીએ ને તો એ વધારે સારું છે. જેમ કે આ વખતે એક બોર્ડમાં ક્વેશ્ચન પૂછાયેલો કે ભારતીય સંસ્કૃતિ વિશે નોંધ આપો, તો એમાં બુકમાં એક એની પંક્તિ આપેલી છે ઉત્તરમ યત્સ મુદ્રસ્ય વાળી, તો એ મેં એડ કરેલી બોર્ડના પેપરમાં, તો એનાથી મને લાગે છે કે એમને થોડું એ થોડે ઇમ્પ્રેસ થયા હોય, અને પેપર પ્રેઝન્ટેશન બી થોડું સારું હોય તો એનાથી પણ થોડા વધારે સારા માર્ક આવી શકે. સર, તમે જોયું ટોપર છે ને, ટોપર્સ એને ખબર જ છે કે મારે શું કરવાનું છે ને કેમ કરવાનું, અને હજુ યાદ છે. બીજું, અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયને બહુ સરસ રીતે હળવો બનાવ્યો, અને એણે એમ કીધું કે આખું વર્ષ દરમિયાન વાંચ્યું અને અંડરલાઇન કરતી ગઈ, એન ટાઈમે મારે ખાલી અંડરલાઇન જ વાંચવાની રહી. બીજું, ક્રિએટિવિટીથી પોતાની મૌલિકતાથી લખો, એવું 1000 વખત અમે કહીએ છીએ, પણ આ તમારી સામે જીવતું જાગતું ઉદાહરણ છે કે ક્રિએટિવિટીથી લખો તો કોઈ જ વાંધો નથી, તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો. બીજું, દીકરીએ એમ કીધું કે સાહેબ ડિસેમ્બર મહિના સુધીમાં કોર્સ પૂરો થઈ જાય. આપણે એ જ કહું છું, વિદ્યાકુલ એપ્લિકેશનમાં આપણે ડિસેમ્બર મહિના સુધીમાં કોર્સ પૂરો થઈ જાય, આપણી ટોપર બેચ ડિસેમ્બરમાં પૂરી થઈ જાય. A1 બેચ એટલે કે રિવિઝન બેચ છે, જાન્યુઆરી આખો મહિનો ચાલે, અને પછી IMP બેચ, અને પછી પેપર સોલ્યુશન બેચ છે. એમાં કેટલા પેપર આપણે કરાવીએ છીએ? પાંચ પેપર છે, લાઈવ સોલ્યુશન કરાવીએ છીએ. અને એમાંય કોઈ ક્વેશ્ચન કેવી રીતે પૂછાય, ટ્વિસ્ટ કેવી રીતે આવે, કેવી રીતે લખવું, એ દરેક પ્રકારનું માર્ગદર્શન અપાય છે. દીકરા, તું ક્યારથી જોઈન હતી વિદ્યાકુલ સાથે? 9th ના સ્ટાર્ટિંગ, મતલબ 9મું આખું અને 10મું આખું 2 વર્ષ ભણી. ઓકે, તો કેવો રહ્યો એક્સપિરિયન્સ? પહેલાં તો હું જ્યારે 8મામાં હતી ને તો મેથ્સ મારું થોડું એવરેજ હતું, એટલે કે મારા એ વખતે 60 માર્કના પેપર હતા, તો એમાંથી 45 એવા આવતા હતા. તો મને પછી હું 9મામાં આવી તો મને એવી ખબર પડી કે આગળ આપણે કોઈ બી સ્ટ્રીમ સાથે જઈએ મેથ્સ તો એમાં આપણું હોવાનું જ છે, એટલે મેં એવો ગોલ ક્લિયર કરેલો કે મારે મેથ્સમાં હવે પાકું થવું પડશે. તો પછી મેં જેવું 8મામાનું વેકેશન પડ્યું તો મેં એવું ઓનલાઈન રિસર્ચ કર્યું કે કયા મેથ્સના સર સારા છે, તો એમાં મને સાહિલ સર દેખાયા, તો મેં એમના જે ડેમો લેક્ચર હતા એ જોયા. તો પછી મેં એટલે એમણે જે પહેલું ચેપ્ટર કહેલું મને હજુ યાદ છે, સંખ્યા પદ્ધતિ હતું, નંબર સિસ્ટમ, એ મેં કહેલું આખું ચેપ્ટર આવડી ગયું. પછી એ રીતે બીજા ચેપ્ટરનું હતું બહુપદી, એ રીતે કર્યું. તો પછી મેં વિદ્યાકુલમાં જોડાઈ, અને પછી 9મું આખું અને 10મું આખું મેથ્સ, એમ બધા વિષય વિદ્યાકુલમાંથી જ કર્યા. ઓકે, કોઈ એવી મોમેન્ટ કે જે તને યાદ હોય વિદ્યાકુલની ને સ્ટુડન્ટ સાથે શેર કરવા માંગતી હોય, કોઈ એવી ઘટના કે આમ મજા આવી ગયો લેક્ચર જોતાં જોતાં, કોઈ ભાવેશ સર લેક્ચર લેતા હોય, ધ્રુવીબેન લેતા હોય, હિરેન સર લેતા હોય, હું લેતો હોય, કોઈ એવું કંઈ? હા, ગરબા ગાતા હતા એ પછી મમ્મી કહે છે પછી તમે બહુપદી વખતે જે પેલું ગીત ગાતા હતા ને, પહેલું પદ એમને એમ, છેલ્લું પદ એમને એમ, એ વાળું પદ, પેલું એમને એમ, છેલ્લું એમને, મોટું પહેલા, નાનું પછી, મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે, છેલ્લી બે નિશાનીનો ગુણાકાર નાના પદને લાગે. વાહ. ઓકે, એક બીજું મારે પૂછવું છે. હા, અહીંયા મારી નજર કેલેન્ડર પર ગઈ ને તો ત્યાં કંઈક પેલી ચિઠ્ઠી ચોંટેલી છે, એ એ એમાં કંઈક લખેલું છે, શું છે એમાં? એ એમાં લગાડેલું
લગાડી દઈશું. હા તો એ જરાક શું છે જરાક કરજો બતાવજો ને શું છે. ઉખેડી લે. એ આ રીતે છે ને બધું ચોટાક દીધી સર કે મારા ટાર્ગેટ મૂકેલો છે. પેપર આપી ના આવે એટલે લખી દે કે મારા આટલા માર્ક્સ ઉધારી છે. આ એણે માર્ક્સ મૂકેલા છે એક્સપેક્ટેડ માર્ક્સ. અચ્છા હા કે ધોરણ આ બોલો 10 માં છે એક્ઝામ માં કેટલા માર્ક્સ 80 માંથી આજે એક્સપેક્ટેડ માર્ક્સ છે તે ત્યાં લખ્યા છે. હા અચ્છા સાત એટલે સર એટલે ત્યાં લખી દીધી હતી એની જાતે છે. હા નજદીક લે લઉં વો ફન બાદ રેકોર્ડ કરી. ઓકે ડન. તો આ એક્સપેક્ટેડ માર્ક્સ છે ગુજરાતી 75 પ્લસ મેથ્સ 74 પ્લસ એસએસ 70 પ્લસ સાયન્સ 75 પ્લસ ઇંગ્લિશ 75 અને બધામાં 3-3, 4-4 પ્લસ કરીને લાવી છે. આ કેના જેવું છે કે તમે અગાઉથી જો આપણે જેટલા ટોપર્સ નામ મળ્યા છે મોસ્ટ ઓફ એ અગાઉથી નક્કી કરી નાખ્યું છે કે મારા એટલા માર્ક્સ લાવવા છે અને એના કરતાં વધારે લાવ્યા છે પાછા એટલે ટાર્ગેટ કરતાં વધારે માર્ક્સ. સરસ, વેરી ગુડ. અને આગળ શું ભવિષ્યમાં આવે કરવાનો વિચાર છે? આગળ ભવિષ્યમાં હવે સાયન્સ સાથે મેથ્સ લીધું છે એમાં આગળ એન્જિનિયર બનવાની ઈચ્છા છે. કઈ સ્ટ્રીમમાં? સાયન્સ. અચ્છા અચ્છા, એન્જિનિયર કઈ એવું કઈ પ્લાનિંગ કર્યું છે? અરે આઈઆઈટીમાં જવાની ઈચ્છા છે. અરે સુરત એનઆઈટી એનઆઈ. અચ્છા, નહીં નહીં, આઈઆઈટી ની દાવેદાર છે, એનઆઈટી વિચારો ના તમે. તમે ના વિચારો, એ આઈઆઈટી બોમ્બે ખરગપુર જે પુણે જાય, બોમ્બે ખરગપુર જાય. ગ્રેટ. આ પહેલાં તો આ ટોપર છે ને કંઈક અલગ કરે છે, હંમેશા કહું છું કે એ આમ જોવા જાઉં ને કે એની પાસે કંઈક નવીન હોય કે જે આપણે વિચારી પણ ના શકીએ. દીકરા, એવો કોઈ મોમેન્ટ કે જ્યારે તને લો ફીલ થયું હોય કે હવે મારાથી નહીં થાય અથવા તો જેટલું હું ધારું છું એટલું નહીં આવે એવું ક્યારેય થયું વર્ષ દરમિયાન? અમારી જે સ્કૂલની ફર્સ્ટ સેમની એક્ઝામ હતી ને એમાં મારા 94% હતા, પણ એમાં જે સ્કૂલનો જે ક્લાસ રેન્ક હતો ને એ 3rd હતો. અચ્છા, એટલે મારો 8th ફર્સ્ટ આવેલો. એટલે ફર્સ્ટ આવેલો એટલે પછી આપણને હોય કે ફર્સ્ટ આવશે, પણ જગ્યાએ 3rd આવી ગયેલો. એટલે એવું તો નહોતું લાગ્યું નહીં થાય, પણ હવે મારે એવું લાગ્યું હતું કે વધારે મહેનતની જરૂર પડશે, તો મેં રીડિંગ અવર્સ બી વધારી દીધેલા, મહેનત બી વધારી દીધેલી. જાગવાની ખબર પડી ક્યાંથી જાગવું, ક્યારે જાગવું, તો એ બહુ મોટી વાત છે કે જ્યારે તમે એવી કોઈ મોમેન્ટ આવે ખબર છે કે હવે મારે મહેનત કરવાની જરૂર છે તો પછી ચાલુ કરી દેવાનું, એમાં પ્લાનિંગ ના કરવાનું હોય કાલથી કરીશ, સોમવારથી કરીશ, ને આવતા મહિનાથી કરીશ, છેલ્લા મહિનામાં કરીશ. ના, ખબર પડી છે કે મારે મહેનત કરવાની છે, તરત જ ઇન્સ્ટન્ટ કે ભાઈ તમારે મહેનત ચાલુ કરી દેવાની છે. તો આ જ ટોપર્સની નિશાની છે અને આવા જ નાની નાની બાબતોથી જ તમે ટોપર્સ બનો છો. બાકી કોઈ એમ કે હું એક મહિનામાં ટોપર્સ બની તો ના, એ શક્ય નથી. ગુજરાતી જેવા વિષયને કઈ રીતે ટેકલ કર્યો? ગુજરાતી ઇંગ્લિશ. ગુજરાતીમાં બધે એવું કે ખાલી ગ્રામર પર ફોકસ કરો. હું એવું કહેવા માગું છું કે ગ્રામર પર કરો, પણ એની સાથે સાથે જે ગદ્ય અને પદ્યને આપણને બુક આપેલી છે એના પર પણ ફોકસ કરવું જોઈએ. અને આપણને જે સવાલ જવાબ આપેલા છે એ પાઠને સમજીને આપણી મૌલિકતાના આધારે લખવા જોઈએ. અને હું એક પોઈન્ટ એડ કરવા માગું છું કે જે ગદ્ય પદ્યના જે 100-20 સવાલ જવાબ છે તેની ઉપર આપણે કૃતિનું નામ, કર્તાનું નામ, સાહિત્ય પ્રકાર, સંદર્ભ પુસ્તક શેમાંથી લેવામાં આવ્યું છે એ એડ કરીશું ને તો જે એક્ઝામિનર છે એનું અલગ છાપ પડશે આપણા પેપરની. અને જે આ વખતે નિબંધ અમને પૂછાયેલો આપણા બાંધવ આપણે જ, તો એ થોડું જે ટોપ જે સમજવામાં એ ટોપિક સમજવામાં અમુકને થોડી ભૂલ થતી હોય છે, એ બાંધવની જગ્યાએ બંધારણ સમજી બેસે છે અથવા એવી ભૂલ કરી બેસે છે. તો એની માટે આપણે પોઈન્ટ્સ વાંચવા જોઈએ. ઉતાવળમાં એવી ભૂલ ન કરવી જોઈએ. પોઈન્ટમાં આપેલું હતું કે પુરુષાર્થનો મહિમા, એ પરથી મને ખબર પડી કે નિબંધમાં શું પૂછવા માંગે છે. એ પરથી મેં નિબંધમાં 7-8 પંક્તિ જેટલી મેં બનાવી અથવા તો મેં કશેથી વાંચેલી હોય એવી એડ કરેલી. અને નિબંધ 3 પાનાનો થયેલો અને એટલું મેં લખેલું. અરે વાહ, જોયું સર. આપણે પેપર લખતા હોય તો તમે જે પેપર ના બધા વિડીયો બનાવેલા ને પેપર કઈ રીતે લખાય ડેમો, એ રીતે મેં લખેલું છે. એમ કે વિભાગ એ હોય એને અલગ રીતે હાઇલાઇટ કરવાનું, પછી એની નીચેથી બે બાજુ હાશિયા પાડવાના, પછી કઈ રીતે પોઈન્ટ પાડીને લખવાનું. પછી હજુ એક પોઈન્ટ બી કહીશ કે જેમ સાયન્સ અને એસએસ જેવા વિષયમાં મેઇન આન્સર નીચે અંડરલાઈન કરવી, એટલે એક્ઝામિનરને આખું, હા મેઇન શબ્દ નીચે અંડરલાઈન કરવી એટલે એક્ઝામિનરને આખું ના વાંચવું પડે અને એ બોર પણ ના થાય, આપણે એનું પણ ધ્યાન રાખવું જોઈએ. હા, પેપર કેવી રીતે લખવા, પેપર કેવી રીતે ચેક થાય છે. આ વખતે વિદ્યાર્થી મિત્રો દરેક બાબતથી 360 ડિગ્રી અમે તમને માર્ગદર્શન આપ્યું હતું, એક પણ ટોપિક બાકી નહોતો રાખ્યો.
કે તમારે આ કરશો તો આમ કરવાનું થશે, આ કરશો તો ભૂલ થશે, આમ કરવું જોઈએ, આમ થશે, એવી દરેક બાબતો ઉપર ફોકસ કર્યું હતું. દીકરા વ્યુઅર્સ છે જે તારા જુનિયર્સ છે, એને કોઈ એવી માસ્ટર ટીપ કે જે આવનારા વર્ષોમાં એને ધ્યાન રાખવી જોઈએ? માસ્ટર ટીપ તો હું એવી આપવા માંગુ છું કે શરૂઆતથી તમે ભણવાનું ચાલુ કરી દેજો. મારા હું 4 કલાક વાંચતી હતી, તમે જો દરરોજનું 2 કલાક કરશો અથવા તો દરરોજનું વર્ક જે વિદ્યાકુલમાં કરવામાં આવે છે તે પણ દરરોજ કરશો તો પણ તમારા આટલા પર્સન્ટેજ આવી જશે. અને આપણે જે વિડીયો લેક્ચર્સ અથવા લાઈવ લેક્ચર જોતા હોય તો એમાં આપણે પૂરું ફોકસ રાખવું જોઈએ, શાંત વાતાવરણમાં બેસવું જોઈએ અને આપણે નોટ ચોપડી બધું સાથે લઈને બેસવું જોઈએ. વિદ્યાકુલમાં કઈ કઈ બેચમાં? આમ તો 9માંથી 2 બેચમાં શરૂઆતથી જ પેઇડમાં. ઓકે, તો ભાઈ જ્યારે ટોપર્સ છે એ કોઈ બેસ્ટ વિકલ્પ પસંદ કરતા હોય તો એ વિકલ્પને તમારે પસંદ કરવામાં પછી વિચારવાનું ના હોય તો વિદ્યાકુલ જ્યાં સુધી તું જ કે ને બેટા કંઈ જોડાવવા માટે તું શું કહે? માન કે કોઈ છોકરો તને પૂછવા આવે કે મારે વિદ્યાકુલમાં જોડાવવું જોઈએ કે ન જોડાવવું જોઈએ તો તારા મતે શું જવાબ હશે? મેં તો એમને પહેલા કહેવા માંગુ છું કે તમે પહેલા ડેમો લેક્ચર જોઈ લો. એ ડેમો લેક્ચર જોઈને તમે પોતે એટલા એટ્રેક્ટ થઈ જશો કે તમે જોડાઈ જ જવાશો તમારાથી. કઈ સ્કૂલમાં અભ્યાસ કરતી બેટા? એમએટી સ્કૂલ ભરૂચ. અચ્છા, ફોન આવે છે કે વિદ્યાકુલમાં કઈ રીતે શું કરવાનું એમ કે એડમિશન લેવું હોય તો એને કાલે 1-2 છોકરાઓને ફોન આવેલા તો એને સલાહ આપી. અચ્છા, હા હા. એટલે મારી જોડે જે 10th માં એક છોકરી ભણતી હતી ને એનો ફોન આવેલો, એને કોમર્સમાં લેવું છે તો મેં કીધું બહુ મસ્ત છે ડેમો લેક્ચર એવું હોય તો જોઈ લે અને ભરી દે તો સામેથી જે ફોન આવશે એ બધું સમજાવશે તમને. ઓકે, તમારી સ્કૂલના શિક્ષકોની કઈ રીતની મહેનત હતી, એમાં તારું આયોજન કઈ રીતે તને સપોર્ટ રહ્યો? સ્કૂલમાં તો અમારે કેવું હતું કે જે આપણી ગવર્મેન્ટ દ્વારા એકમ કસોટી લેવાતી હતી ને પહેલાંથી જ અમારી સ્કૂલમાં 9માંથી જે ચાલુ હતી, એટલે કે દર મહિને આપણને ખબર હોય કે દિવસમાં 2 પરીક્ષા આપવાની જ છે, એના માટે પહેલાં પ્રિપેર થઈ જતી હતી હું. એટલે મહિનામાં એવી 2-2 દિવસ એટલે કે 2 પેપર 1 દિવસ હોય એટલે 2 દિવસ એટલે કુલ મહિને 4 પેપર હોય મેઇન વિષયના. એટલે હું એ શેડ્યુલ પ્રમાણે તૈયાર કરી હતી એટલે મારું બોર્ડ સુધી બધું કવર પણ થઈ ગયું અને પેપર લખવાની પ્રેક્ટિસ પણ વધારે થઈ ગઈ. બરાબર છે, બસ એ જ નેક્સ્ટ સવાલ હતો, કેટલી પેપર લખ્યા હતા, કેટલા દરેક સબ્જેક્ટના? જાન્યુઆરીથી પેપર લખવાનું ચાલુ કરી દીધેલું, બધા 1 વિષયના 10 પેપર એમ 6 વિષયના 60 જેટલા લખ્યા. તમે નહીં માનો એને મેથ્સમાં તો એટલા 1500 દાખલા તો એને પ્રેક્ટિસ જ. તમે એજ્યુકેશન શું છે બેન તમારું? ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ. હા બરાબર છે. કયા વર્ષમાં બેન તમે ડિપ્લોમા કર્યું? ત્યાં 1997માં. અચ્છા, ઓનેસ્ટલી સ્પીકિંગ મારો જન્મ થયો હતો એ વર્ષમાં 1997માં અને ત્યારે તમે ડિપ્લોમા પાસ આઉટ છો. અરે વાહ, બરાબર છે. તો એ જવાબ ઉપરથી મને લાગ્યું. હવે કે આજે શરૂઆતમાં મેં તને ફોન કર્યો તો તારો સવારમાં મને ફોન આવ્યો, બરાબર સવારમાં હું જો ઘરે જ હતો અને મને ફોન આવ્યો, રિઝલ્ટ વહેલું ડિક્લેર થયું હતું, હું ક્લાસે જવા માટે નીકળતો હતો, 591 હતા અને ગુજરાત ફર્સ્ટ તરીકે મેં તને બિરુદ આપ્યું. પછી ધીરે ધીરે ડેટા ચેક કર્યા એમાંય 591 ચાલતું હતું. અગેન એને ગુજરાત ફર્સ્ટ તરીકે તને મેં અમારી ચેનલ દ્વારા તને રિપ્રેઝેન્ટ કરવામાં આવી. પાછળથી એવા ડેટા ધીરે ધીરે આખા ગુજરાતના આવ્યા. હવે તારું સ્થાન એકચ્યુઅલમાં 591 એટલે 3rd સ્થાન પર છો, 595 એ 1st સ્થાન પર છે અને એ બેન છે, એ દીકરી છે, મેમન સલમા બાનુ. મેમન સલમા બાનુ શાયદ નડિયાદની છે, જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી એ નડિયાદની છે અને એણે બહુ સરસ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું. અમારા સુધી હજુ ડેટા નહોતો પહોંચ્યો. આપણી પાસે જે વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા હતા એમાં ચેકિંગમાં સૌથી ઉપરમાં 591 હતા. મેં તને તો કીધું જ કે ભાઈ તું ગુજરાત ફર્સ્ટ છો, પછી ત્યાં ચેક થયું 591, કારણ કે જેટલા પણ મારા આપણા જે રેન્કર્સ હતા એ બધાને ફોન ઓલરેડી આવી ગયા હતા અને 591 પછી ખ્યાલ આવ્યો કે ભાઈ 595 છે, એટલે એકચ્યુઅલમાં તારું 3rd સ્થાન છે. તો ક્યારેક, કારણ કે ગુજરાત સરકારની કોઈ સિસ્ટમ નથી કે ચલો આ 1st આ 2nd આ 3rd એવું ગુજરાત સરકાર ઘોષિત નથી કરતી, તો મિસઅન્ડરસ્ટેન્ડિંગને કારણે પણ શું ફિલિંગ છે ગુજરાતમાં 3જા સ્થાને છો તો?
મેં રિઝલ્ટ જોયું ને તો વોટ્સઅપ પર ચેક કરેલું રિઝલ્ટ, તો એમાં 591 છેલ્લે માર્ક્સ હતા. તો મને લાગ્યું આટલા કહીથી, તો મેં પહેલાં પાછું નામ મારું જોયું કે મારું જ નામ છે. પછી 591 મારું નામ છે. 99.99% જોયા પછી પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કર્યા 98.5. તો હવે મેં વિચાર્યું કે પહેલો ફોન તો સાહિલ સરને કરવો પડશે. થેન્ક યુ. અત્યારે બધા એટલા સરપ્રાઈઝ થઈ ગયા. અમારા રિલેટિવ અમે ગામ ગયા હતા ને લુણાવાડા, તો એમ એ બધા એને અભિનંદન જ આપવા આવ્યા કરે સર. બે દિવસ થી તો એ જ ચાલ્યા કરતું ફોન કોલ્સ ને મળવા માટે. આનંદ ની વાત છે, મજા છે સાહેબ, જ્યારે મહેનતનું ફળ મળે ને ત્યારે. અને દીકરા, જે આ તે જે રસ્તો પકડ્યો છે ને મહેનતનો, છેક સુધી જાળવી રાખજે, એ ક્યારેય અટકતી નહીં, બરાબર. અને હંમેશા માતા પિતાને કેન્દ્રમાં રાખીને મહેનત કરવાની, એટલે તમે ક્યારેય પાછી પાની નહીં થાય, તમારા ક્યારેય કોઈ પ્રગતિમાં અડચણ નહીં આવે. આજે અહીંયા હિરેન સર કે ધ્રુવી મેડમ કે ભવેશભાઈ નથી, તો એને શું મેસેજ આપવા માંગીશ? માનો કે આ ઇન્ટરવ્યુ તારું જોશે તો. મેં હિરેન સરને મેસેજ આપવા માંગુ છું કે એમણે જે સાયન્સ ભણાવ્યું, એમાં જે પ્રકાશવાળું ચેપ્ટર છે, પછી વિદ્યુતવાળું ચેપ્ટર છે, એમ જોઈને ડરી જવાય કે આટલું મોટું ચેપ્ટર. પણ એમણે જે રીતે સમજાવ્યું છે, મેં મારું એમને સેલ્યુટ છે કે એટલું સરળ રીતે સમજાવી દેતા હતા, એટલે મારું સાયન્સ મેથ્સ એટલે બધા વિષય મારા ફેવરેટ થઈ ગયા. પછી ધ્રુવી મેમને એ કહેવા માગું છું કે એમણે પણ ગ્રામર બહુ સરસ રીતે ભણાવ્યું છે. એક્ઝામના દિવસોમાં પણ ખૂબ મહેનત કરી છે ગ્રામરના, એટલે કે એક એક સેક્શનના વિડીયો બનાવ્યા છે જેનાથી અમને હેલ્પ મળી રહી. અને ભાવેશ સરના એસએસના, એકલા હું એસએસના આઈએમપી કરીને સોશિયલ સાયન્સનું પેપર લખવા ગયેલી, એટલે એમ તો પહેલાંથી બધું કહેલું હતું, પણ પેપરના આગળના દિવસે તો એટલા આઈએમપી કરેલા જેનાથી 98 માર્ક આવ્યા. તો થેન્ક યુ. તમારી ફેકલ્ટી ફેવરેટ સર કે મેમ કોણ હતા બધામાંથી? સાહિલ સર અને હિરેન. કેમ કેમ એવું શું સાહિલ સર માં ગમતું તો, મતલબ કે પસંદ હતું કે એમના લીધે સાહિલ સર ફેવરેટ? ભણાવવાની સ્ટાઇલ. આ તો આમ જો આમ જવાબ છે ને, મમ્મી પહેલા આવે છે. તમે વિડિયો જોતા હતા? હા, એનું કારણ છે, એનું કારણ બેન, તમને તમે બધા વિડિયો જોતા હતા? હા, એ સૂર્યોદય વાળાને છેલ્લે લાસ્ટ માં હતા ને, એ તો મારી જોડે જ બેઠા હોય. એ છેલ્લે જે એક દિવસ માં તમે જે અડધા અડધા કલાકે જે બધા વિડીયો લાઈવ લેતા, તે એક એક પણ મેં છોડ્યો નહોતો, બધા લાઈવ જોયેલા છે. અચ્છા, તો મને એવું હતું કે હું 2 કલાકના સેશને વિડીયો આપું છું તો છોકરા કદાચ થાકી જશે. અને મને અત્યારે મને એવું થાય છે, ટોપર સ્ટુડન્ટ છે ને, એ આનો જોતા હોય. હા, કેમ ન જોતા હોય, એને તો તૈયારી થઈ ગઈ હોય. મને એવું હતું, મને મનમાં એવું હતું કે જેને કઈ. અચ્છા, 98% વાળા છોકરા જો માન્યતા તૂટી. આગળના દિવસોનું જેટલું મેં તમારા એમપી માંથી મોઢે કર્યું એટલે રિવાઇઝ કર્યું, પાછું રિવિઝન કરતી 4 વાગે બધા લાઈવ જોતી, પછી 5, 5:30, 6 વાગે પત્તા, પછી પાછું એનું રિવિઝન કરતી, અને પછી સ્કૂલે જતી. બેસી જતા સર, મતલબ તમારા ક્લાસ માટે. આજ આપણે ઇન્જેક્શન ભરીને જવાના છીએ, ઉર્જાના ઇન્જેક્શન આપણે લઈને જવાના છીએ. અમે કાલે ગયા ને સ્કૂલ માં, તો સ્કૂલ વાળા પ્રિન્સિપાલ જે છે ને પ્રકાશ સર, એ પણ એટલા શોક થઈ ગયા કે ખરેખર. મેં કીધું જુઓ સર, તમારી સ્કૂલ માં પહેલી વાર મારી દીકરી, મેં કીધું તમારા સ્કૂલ નું નામ રોશન, તમારા સ્કૂલ નો નંબર આવ્યો. અચ્છા, હિસ્ટ્રી ક્રિએટ કરી છે. ચોક્કસ કઈ પ્લાન કરીએ છીએ, ચોક્કસ ચોક્કસ ચોક્કસ. અને
એક વખત પેલું મારો ડાયલોગ થઈ જાય તને યાદ હોય તો, કેવી રીતે આઈએમપી કેવી રીતે પૂછાય? ડંકાની ચોટ ઉપર. રિઝલ્ટ કેવી રીતે આવે? ડંકાની ચોટ ઉપર. તો આ સાથે આપણે સેશનને, આ ઇન્ટરવ્યૂને અહીંયા ક્લોઝ કરીએ છીએ. જ્યારે ટોપર્સ બનવું હોય ને તો ટોપર્સના લેવલની મહેનત કરવી પડે. ટોપર્સ બનવું હોય ને ત્યારે દિવસ રાત જોવાના ના હોય, ઘડિયાળ સામે જોવાનું ના હોય, બસ ઉઠી જવાનું હોય, ચોપડા પેન પેપર હાથમાં લઈ લેવાના હોય, તમારા વીક પોઈન્ટને સ્ટ્રોંગ બનાવવાના હોય, જે સ્ટ્રોંગ છે એને વધુ મજબૂત બનાવવાના હોય, રિવિઝન સતત કરવાનું હોય, અને જે વિષયોમાં તમને અઘરું લાગે છે અને સરળ બનાવવા માટે તમે કંઈક નવીન વિચારો, જે તમારી એ મેથડ તમને ફાવતી હોય, આવા દરેક નાની નાની બાબતો ઉપર તમારે ધ્યાન રાખવું પડતું હોય, ત્યારે જઈને ટોપર બનાતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હા, શું શું કહો છો બેન? મમ્મી એવું કહેવા માંગે છે કે ઇંગ્લિશ, ગુજરાતી એ બધામાં આપણે જો એસેમાં પંક્તિઓ લખીએ ને તો એ વધારે એટ્રેક્ટિવ લાગે. અને ઇંગ્લિશમાં વખતે મેં ફીધર ફ્રેન્ડ વાળો એસે લખેલો ને, તો એમાં પીકોક મેં એસે લખેલો, તો પીકોકમાં પી એ સી ઓ સી કે ઊભી લાઈનમાં લખી દીધું, પછી પી પરથી ફૂલ ફોર્મ, ઈ પરથી ફૂલ ફોર્મ, એ રીતે લખેલું. કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર અને સંદર્ભ પુસ્તક, આમે તમે જોડકા માટે તૈયાર કર્યું છે. ગ્રેટ. તો એનો ઉપયોગ કરી લો ને, જે ડેટા તમે ઓલરેડી તૈયાર કર્યો છે એનો પ્રશ્નમાં ઉપયોગ કરી લો. હંમેશા કહું છું, દરેક ઇન્ટરવ્યુ માંથી કોઈ ને કોઈ ટિપ્સ મળે. આજે ટિપ્સ નો ઢગલો છે, આજે ટિપ્સ નો ઢગલો છે ભાઈ. આ ઇન્ટરવ્યુ મહા ઇન્ટરવ્યુ કહીશ, અને આ સેશન ને આપણે અહીંયા ક્લોઝ કરીએ છીએ. આ સાથે હું સાહિલ વેકરિયા, કેતનભાઈ દવે અને નીલકંઠભાઈ મિયાણી સાઇનિંગ ઓફ. ફરી પાછા મળીએ છીએ કોઈ નવા વળાંક પર નવા વિદ્યાર્થી સાથે. ત્યાં સુધી બબાઈ, ટેકે, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.